પાલિતાણા કૈલાસ ટેકરી સગાપરા ખાતે પૂજ્ય વિજયગીરી બાપુની 15મી નિર્માણ તિથિની ઉજવણી કરવામાં આવી. પાલિતાણાના સગાપરા ગામે આવેલ કૈલાસ ટેકરી ખાતે સદગુરુ શ્રી વિજયગીરી બાપુની 15મી નિર્માણ તિથિની ઉજવણી કરવામાં આવી, જેમાં વિજયગીરી બાપુના સાનિધ્યમાં વર્ષગાંઠ પાઠ ઉત્સવ સંતવાણી કાર્યક્રમ 12 ગામોને ગામ ગુવાડો બંધ રાખવામાં આવ્યો, જેમાં યજ્ઞ પૂજા ગુરુ પૂજન ભોજન પ્રસાદ સંતવાણી જેવા અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં ગાદીપતિ મહંત શ્રી લાલગીરી બાપુ કૈલાસ ટેકરી સગાપરા ધાર સમાજસેવક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. વિશાલ સાગઠિયા, ZS TV, પાલિતાણા. તથા કાળુ બાપુ એમના પરમ શિષ્ય એની સુરસી ભંડારા નિમિત્તે અહીંયા કૈલાસ ટેકરી આશ્રમની અંદર પૂજ્ય સંતો અમારા લાલગીરી બાપુને આમંત્રણને માન આપીને બોટાદથી ભજનાનંદ આશ્રમ શ્રી આત્માનંદ બાપુ, અમારા ઉજ્જૈનથી કાવડિયા પરિવારના પરમ પૂજ્ય શ્રી રામેશ્વર બાપુ તથા એમની સાથે નરેન્દ્રગીરી બાપુ, સોહમ બાપુ ઇત્યાદિ અંત સંતોદેવ તથા ધારેશ્વર મહાદેવ મંદિરથી પૂજ્ય કનૈયાગીરી બાપુ, આયાના સ્વયંસેવકો પૂજ્ય ભરતભાઈ સોની ઇત્યાદિના સાથ સહકારથી ખૂબ બાપુની ધૂમધામથી પુણ્યતિથિ ઉજવવામાં આવી. બાપુના પરમ શિષ્યો પરમ અનુયાયીઓ એમને ખૂબ ખૂબ બાપુ ઉપર ખૂબ અનુકૃપા છે, ખૂબ કૃપા છે બાપુની, એના આશીર્વાદ હર હંમેશા મળતા રહે છે. અને આ સમાજ એક પૂજ્ય સંત છે, અમારી આદિકાલીન જે પરંપરા છે, આદિગુરુ શંકરાચાર્યની જે પરંપરા છે, જે અમારા સાત અખાડાઓ છે એ પૈકી જે પણ દસધામ જૂના અખાડાના એક મહાયોગી પરમ તપસ્વી પૂજ્ય વિજયગીરી બાપુ આ કૈલાસ ટેકરી ઉપર છેલ્લા 30 વર્ષ એને સાધના કરી અર્ચના કરી આજ એના નિર્માણ તિથિને 15 વર્ષ પૂરા થાય છે, એ નિમિત્તે પૂજ્ય બાપુએ બધા સ્વયંસેવકો સાથે મળીને બાપુનો ધૂમધામથી પ્રસંગ ઉજવી રહ્યા છે. અને સંતો તથા જય ભોળાનાથ, પૂજ્ય શ્રી વિજયગીરી બાપાની 15મી પૂર્ણતિથિ નિમિત્તે અહીંયા હજારો માણસોને આ સંખ્યામાં 22 માણસો ભેગા પ્રસાદ ખૂબ લેવા માટે અને સાથ સહકાર સાથે અમને ખૂબ આનંદ એક છે કે ભગવાનના સ્વરૂપમાં ભગવાન વિજયગીરી બાપુને અમે સંત નહીં પણ ભગવાન તરીકે માનીએ છીએ, એ માટે બાકી રાતે ભજનનો પ્રોગ્રામ રાખેલ છે, જેમાં 12 ગામનો દુવાડો બંધ રાખેલ છે અને હજારો માણસોએ પ્રસાદ લીધેલ છે અને રાત્રે બીજું મારું ભજન પ્રોગ્રામ રાખેલ છે. ZS TV સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે, શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે, નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે, નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે અને આ તમામ ચીજોના GSTV, ZS TV ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે, તે એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.